તાજેતરમાં ગુજરાત સરકારે તલાટી કમ મંત્રીની ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 12 ની જગ્યાએ સ્નાતક કરતા વિદ્યાર્થીઓને અન્યાય થશે તે બાબતે ગુજરાત પ્રદેશ એસયુઆઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી આજરોજ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી આવ સાંભળીએ તે શું કહી રહ્યા છે ખાસ આજની આ પ્રેસ કોન્ફરન્સ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકાર સૌથી વધારે યુવાનો ઉપર અત્યાચારો કરતી આવી છે જોવા જાય તો ગુજરાત સરકાર લાંબા સમય સુધી એક તો ભરતીઓ કરતી નથી અને એમાં પણ ખાસ અચાનક જ શૈક્ષણિક લાયકાતો બદલી અને હજારો બેરોજગાર યુવાનો ઉપર અત્યાચારો કરતી આવી છે ગુજરાત સરકાર દ્વારા જે તલાટીની ભરતી બહાર પાડવામાં આવી છે તલાટીની ભરતી વિશે જે નિયમો બહાર પાડવામાં આવે છે નિયમોમાં કે હવેની જે ભરતી છે પહેલાં બાર પાસ ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા દઈ શકતા હતા પણ જે સરકારે હવે ગ્રેજ્યુએશન કર્યું છે એટલે ખાસ જાણી શકાય કે સરકાર જે બેરોજગારી આંખ છે એ આમ છુપાવી નથી શકતી એટલા માટે થઈ અને શૈક્ષણિક લાયકાતો બદલી અને જે બેરોજગારી આંખ છે એ છુપાવવાનું કારસ્થાન કરવા જઈ રહી છે એનો સખત એનએસ્યુઆઈ યુવક કોંગ્રેસ અમે વિરોધ કરીએ છે સરકાર ભરતી કૌભાંડોમાં તો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા ભરતીઓ છે કે એમાં પેપરો લીક થયા છે અથવા તો ડમીકાંડ થયા છે અથવા તો સેટિંગો થયા છે અને સરકાર વારંવાર યુવાનો ઉપર જે બેરોજ જે સાચા યુવાનો છે કે જે તૈયારીઓ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તૈયારીનો ક્રેઝ છે કે સરકારી નોકરી મેળવવા માટે થઈ અને યુવાનો પોતાના ઘરબાર છોડી અને એક એક વર્ષ છ મહિના પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ કરી પ્રાઇવેટ પીજીઓમાં રહી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી અને તૈયારીઓ કરે છે જ્યારે તે પરીક્ષા દેવા જાય ત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપની સરકારમાં પેપરો લીક થઈ જાય છે અને એને મનોબળ એ વિદ્યાર્થીઓ જે સાચા વિદ્યાર્થીઓ છે વારંવાર પેપર ફૂટવાના કારણે તેનું મનોબળ તૂટે છે અને વિદ્યાર્થીઓ નાસી પાસ થાય છે એનો સખત એનએસયુએ વિરોધ કરે છે ભાજપ સરકાર અગાઉ પણ જે આ તલાટીની ભરતી છે એમાં પંદર પંદર લાખના જે વહીવટો સામે આવ્યા હતા અને જે એબીસીડીની ઘટનાઓ છે કે જે નેતાઓ દ્વારા સેટિંગ કરી અને પોતાના મળતીઓને સાચવવા માટે થઈ અને ભરતી કૌભાંડ કરી અને ભરતી કૌભાંડ એ સમગ્ર ભરતી એ રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એનો આજે એનો વિરોધ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે બાવીસ થી વધારે વખત સરકારી ભરતીઓના ગુજરાતમાં પેપરો ફૂટાય છે વારંવાર પેપરો ફૂટવાના કારણે વિદ્યાર્થીઓ નાસીપાસ થાય છે અને જે તૈયારીઓ કરે છે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટે છે એમાં સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને આગળની ભરતીઓ એ સ્પષ્ટ અને સારી રીતે જે ટ્રાન્સપરન્સી થી કરવી જોઈએ એવું અમારું માનવું છે આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરનો જે મુદ્દો છે જ્ઞાન સહાયક કે જે જ્ઞાન સહાયકના નામે જે હજારો વિદ્યાર્થીઓ ટેટ ટાટ પાસ કરેલા હતા કે જે વર્ષોથી રાહ જોતા હતા કે તેને એક સરકારી પરમિનન્ટ નોકરી મળશે પણ આ સરકાર દ્વારા પોત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લાવી અને જ્ઞાન સહાયકોના નામે વિદ્યાર્થીઓ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એનું શોષણ કરવાનું કામ ચાલુ કરી દીધું છે એનો પર સખત શબ્દોમાં એનએસયુ વિરોધ કરે છે અને જે બત્રીસ હજારથી વધારે સરકાર શિક્ષકોની ભરતી ખાલી છે એ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સરકાર કાયમી ભરતી એ યુવાનોને ટૂંકમાં જે ટેટાટ પાસ કરેલા યુવાનો છે એને તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે એવી સ્પષ્ટ ગુજરાત એનએસયુ અને યુવક કોંગ્રેસની માંગણી છે એવી જ રીતના જે વસ્તી પ્રમાણે કાયદા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળ એમાં પણ ચાલી ટકાથી વધારે ભરતીઓ ખાલી છે જે પદ ખાલી પડ્યા છે એને તાત્કાલિકપણે સરકાર દ્વારા પોલીસની ભરતી કરવામાં આવે એવી એનએસયુ અને યુવક કોંગ્રેસની માગણી છે અને જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ સરકારની વૃત્તિ રહી છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી અને યુવાનોનું શોષણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરતી આવી છે એ પછી આરોગ્ય ખાતું હોય શિક્ષણ ખાતું હોય કે કોઈ પણ સરકારી ભરતી હોય એમાં હવે સરકાર માનલો કે આની પહેલાં અગ્નિવિર લઈ આવી અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લઈ આવી એની પછી જે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લઈ આવી આરોગ્ય વિભાગમાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે અને કોન્ટ્રાક્ટરો માલામાલ થાય છે અને જે યુવાનોનું શોષણ થાય છે શારીરિક શોષણ થાય છે અને આર્થિક શોષણ થાય છે એનો એનો અને યુવક કોંગ્રેસ સખત શબ્દમાં વિરોધ કરે છે આપણે જાણીએ છીએ કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઘણા અધિકારીઓ એવા છે કે જેની ટર્મ પૂરી થઈ ગઈ છે જેને નિવૃત્ત થઈ ગયા છતાં પણ ત્યાં કામ કરી રહ્યા છે અને એ પદો કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે તો એ પણ તાત્કાલિક પણ ત્યાં પણ એ લોકોને છૂટા કરવામાં આવે ને જે નવા વિદ્યાર્થીઓ છે ક્વોલિફાઈડ એને તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે જે આ તલાટી નિયમો છે એમાં સરકાર વિદ્યાર્થીઓને સમય આપે વિચારણા કરે તાત્કાલિક છેલ્લા ઘણા સમયથી તલાટીની રાહ જોઈ રહ્યા હતા ભરતીની તો એવા વિદ્યાર્થીઓને શું કરવાનું તો તાત્કાલિક આ જે નિયમ છે પાછો ખેંચવામાં આવે નકર આવનારા દિવસોમાં એનએસઓ અને યુવક કોંગ્રેસ આના માટે આંદોલન કરશે વિદ્યાર્થીઓ માટે આંદોલન કરશે પણ ઉચ્ચ શિક્ષણ માટે સાચી વાત છે આપની પણ જે જૂના વિદ્યાર્થીઓ છે જે બાર પાસ વિદ્યાર્થીઓ છે એને એને સમય મળવો જોઈએ એવું અમારું માનવું છે જે કોઈ પણ નિર્ણય તમે તાત્કાલિક લાવી અને વિદ્યાર્થીઓ યુવાઓ ઉપર થોભી દોશો એવું ના ચાલે વિદ્યાર્થીઓને પણ સમય આપવો જોઈએ વિદ્યાર્થીઓને પણ સાંભળવા જોઈએ એવું અમારું માનવું છે અને આપણે જોઈએ છીએ કે આ ભરતી પ્રક્રિયા થયો છે તો ક્યાં ટ્રાન્સપરન્સી છે કોઈ પ્રકારની ટ્રાન્સપરન્સી નથી ખાલી માત્ર માત્ર ડિગ્રી હોવી જોઈએ બાકી એનામાં આવડત પરીક્ષા બધા પેપરો ફૂટેજ છે આપણે જાણીએ છીએ તો જે સાચા વિદ્યાર્થીઓ છે એને પણ સમય મળવો જોઈએ અને આમાં આ બાબતે પણ કોઈ પણ નિર્ણય કરવા બાબતે પહેલાં વિદ્યાર્થીઓને સરકારે સાંભળવા જોઈએ વિદ્યાર્થીઓનું હિત શું છે એ વિદ્યાર્થીઓને વધારે ખબર હોય તો સરકારે આમાં પરામર્શ કરવી જોઈએ